પાદરા નગરપાલિકાના કહી શકાય કે વિસ્તારમાં આવતી ત્રણ સોસાયટીઓના રહીશો દ્વારા રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ કે જે કહી શકાય કે પ્રાથમિકમાં અતિ પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ છે, એ જ સુવિધાઓ છેલ્લા 3 વર્ષ 2 વર્ષથી ન મળતા હોવાના કારણે નગરપાલિકા ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાલ રહીશો જે છે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ઓફિસે પહોંચી રહ્યા છે અને ધારાસભ્યશ્રીને પણ હાલ રજૂઆત કરવાના મૂડમાં છે. તેઓ હાલ કહી રહ્યા છે કે નગરપાલિકામાં કોઈ અધિકારીએ નથી સાંભળ્યું, નગરપાલિકામાં કોઈ નથી મળ્યું, તો જનસંપર્ક કાર્યાલય કે જે પાદરાના ધારાસભ્યશ્રીનું છે ત્યાં ધારાસભ્ય મળે, આપણે તેઓ સાથે જ વાત કરીશું. હવે નગરપાલિકામાં કોઈ અધિકારી કર્મચારી ન મળતા તમે અંતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને રજૂઆત કરવા પહોંચ્યા છે, શું કહેશો? હું અમૃત વાટિકાનો રહીશ બોલું છું. હું છેલ્લા 5 વર્ષથી અમૃત વાટિકામાં રહું છું. છેલ્લા 5 વર્ષથી અમે ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ગટર એટલે ગંદા પાણીથી, એ ગંદા પાણીમાં અમારે રોજ આવવા જવાનું. છેલ્લા 1 વર્ષથી અમે ગટરની સમસ્યા માટે સતત અરજીઓ કરી રહ્યા છીએ નગરપાલિકામાં, પણ હજુ સુધી એ લોકોના પેટનું પાણી હાલતું નથી. મારે આ ભાજપ શાસિત નગરપાલિકાને એ કહેવું છે કે તમે ધર્મના નામે મત માગવા આવો છો, અમે મત આપી દઈએ છીએ, પણ જ્યારે વિકાસ કરવાનો થાય ત્યાં તમને કહી જાઓ છો તમારી ગટર બંધ નહીં થતી, અને એ પણ સામાન્ય ગટર. ધર્મ નામે મત આપી દઈએ છીએ અમે. આજે કેટલા અમારી ગટરની સમસ્યા એક વર્ષથી થયું નહીં, એક હવે બે આજના દિવસમાં ગટર અમારું સોલ્યુશન આવવું જોઈએ. ગટર અને રોડ, ધારાસભ્યશ્રી પાસે અમે આશા રાખીએ છીએ કે આ બાબતમાં જલ્દીથી એક્શન લે અને સત્વરે અમારી સોસાયટીમાં ગટરની સમસ્યા છે, જે ગંદુ પાણી સતત બહાર પડી રહ્યું છે, નીકળી રહ્યું છે, એની સમસ્યા સોલ્યુશન લાવે. લાઇટ, ગટર અને પાણી અને રોડ ચોક્કસથી તમામ રહીશો જે છે એ આપણે જોઈ રહ્યા છે. અહીંયા આગળ ત્રણે ત્રણ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ધારાસભ્ય કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને તેઓ ધારાસભ્યને રજૂઆત કરવાના મૂડમાં છે કે વર્ષોથી જે સમસ્યા વેઠી રહ્યા છે રોડ, રસ્તા, ગટર, પાણીની, એ સમસ્યાને લઈને હાલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને સીધી રજૂઆત કરવા માટે સ્થાનિક રહીશો અત્યારે પહોંચી રહ્યા છે અને તમામ લોકોની માંગણી છે કે તેઓ જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે સમસ્યાઓનું નિરાકરણ આવે અને તે બાબતે ધારાસભ્ય ધ્યાન આપે. તમામ મહિલાઓ પણ છે આપણી સાથે, કેટલા મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. બેન, હવે પાલિકામાં કોઈ ન મળતા ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચ્યા છે? માંથી કોઈ અમને જવાબ મળ્યો નથી, એટલે અમે ચૈતન્યભાઈને કહેવા આવ્યા છે કે અમારા સોલ્યુશન લાવવા, એના માટે અમે એમની ઓફિસ પર આવ્યા છે અત્યારે. શું આશા રાખો ધારાસભ્ય? અમને એવું લાગે છે કે અમારો સોલ્યુશન નો હલ અહીંથી આવી જશે, અમારે આગળ જવું નહીં પડે. ચોક્કસથી ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી જે સમસ્યા છે તેનું નિરાકરણ થશે તેવી આશાને લઈને હાલ રહીશો ધારાસભ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા છે. આપણે સીધા દ્રશ્યો તમે બીએન ન્યૂઝ ગુજરાતી પર જોઈ રહ્યા છો. આપણી સાથે અન્ય પણ રહીશો છે. સ્વામી, શું કહેશો? ધારાસભ્ય કાર્યાલયે સોસાયટીની માંગણીઓ રજૂઆતને લઈને અમે ધારાસભ્યને રજૂઆત કરવાયા છે કે નગરપાલિકામાં કોઈ અધિકારીઓ નથી કે કોઈ નગરપાલિકાના કોર્પોરેટર પણ હાજર નથી, તો અમે અમારી રજૂઆત ધારાસભ્યને કરી શકીએ કે ધારાસભ્ય પણ એમને જાણ કરી શકે, એના માટે અમે ધારાસભ્યને રજૂઆત કરવા માટે આવ્યા છે. આશા રાખો છું ધારાસભ્ય નિકાલ કરી આવશે એવું અમને આશા છે, એ આશા લઈને આવ્યા છે. ચોક્કસથી આપણે જોઈ રહ્યા છીએ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનું આ કાર્યાલય છે. પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતે તમામ રહીશો અત્યારે અહીંયા આગળ ભેગા છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ તમામ લોકો હાલ જે છે એ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને રજૂઆત કરવા આવ્યા છે, મળવા આવ્યા છે અને ધારાસભ્યશ્રી થી નિરાકરણ આવી જશે સમસ્યાઓનું એ પ્રકારની આશાને લઈને હાલ જનસેવા કાર્યાલય પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું છે ત્યાં હાલ તમામ રહીશો રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને હાલ
શુભમ બંગલોઝ તેમજ કૃષ્ણ વાટિકા જેવા ત્રણ સોસાયટીના રહીશો દ્વારા હાલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી રહી છે ને રહીશોને એવી લાગણી અને રહીશોને એવી આશા છે કે ધારાસભ્ય લેવલેથી આ કામ તેઓનું વહેલી તકે થઈ જશે. ત્યારે પાદરા નગરપાલિકા વિસ્તારના ત્રણ સોસાયટીના રહીશો જે છે ગટર પાણી અને લાઇટની જેવી પ્રાથમિક સુવિધાથી હાલ વંચિત છે, ત્યારે જોવાનું રહ્યું કે ધારાસભ્યશ્રી દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે.